દિવાળી અને નવ વર્ષના મંગલ પ્રસંગે હું જામનગર દ્વારકા જિલ્લાના આપણા સર્વે પરિવાર અને રાજ્યમાં વસતા આપણા બધા જ પરિવારોને નાગરિકોને આ મંગલમય પ્રસંગની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આવતું નવું વર્ષ આપના અને આપના પરિવાર માટે સૌ પહેલાં તો આ કોવિડ સમયમાં આરોગ્યમય રહે, આપ સૌ સુરક્ષિત રહો, પ્રગતિમય રહે અને આવતા દિવસોમાં દરેક ક્ષેત્રે આપ અને આપનો પરિવાર સુખમય રીતે પ્રગતિ કરો એવી હું ઈશ્વરને પ્રાર્થના કરું છું. આપ સૌ પણ એક નાગરિક તરીકેનું દાયિત્વ હંમેશા આવતા નવ વર્ષમાં નિભાવતા રહ્યો અને એક શ્રેષ્ઠ રાષ્ટ્રના નિર્માણમાં આપણે સૌ આપણી યથાશક્તિ મુજબનું યોગદાન આપીએ એ પ્રકારની વ્યવસ્થામાં પણ આપ સૌ ચોક્કસ ભાગરૂપ રહેશો. પુનઃ નવ વર્ષની આપ સૌને મંગલમય શુભકામનાઓ સાથે વંદે માતરમ. આજથી શરૂ થતા દિવાળી તેમજ નૂતન વર્ષ સહિતના તહેવારો પ્રસંગે સૌ પ્રથમ આપ સૌને હું હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું અને આપની દિવાળી અને નૂતન વર્ષ ખૂબ ઉત્સાહભેર, ઉમંગભેર અને નીવડે એવી ભગવાન માતાજીને પ્રાર્થના કરું છું. આવનારું નવું વર્ષ પણ આપના સૌના માટે ખૂબ લાભદાયી, ફળદાયી નીવડે એવી ભગવાન માતાજીને પુનઃ પ્રાર્થના કરી અને આવનારો સમય આપણા બધા માટે ખૂબ સારો રહે. કોરોનાના કાળમાં પણ આપ સૌએ ખૂબ હિંમત દાખવી, ગત વર્ષે પણ ખૂબ હિંમત દાખવી અને આપે સરકારના નિયમોનું પાલન કર્યું અને ખૂબ સારી રીતે આપનું જીવન જીવી રહ્યા. પણ ફરીથી મારી આપ સૌને વિનંતી છે કે આ કોરોનાના કપરા કાળમાં પણ આપ આવનારા વર્ષમાં પણ ખૂબ સચેત રહી અને જે નિયમો હોય એ નિયમો મુજબ જ આપણે અનુસરીએ અને તેનાથી આપણું તંદુરસ્ત શરીર રહે અને આવનારું નવું વર્ષ આપણા બધાના માટે લાભદાયી, ફળદાયી નીવડે એવી ભગવાન માતાજીને પ્રાર્થના કરું છું પુનઃ અને આપ સૌ સુખી રહો એવી અપેક્ષા રાખું છું. બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠાની. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે શ્રી વિશ્વ સુધાર રામજી મંદિરમાં નૂતન વર્ષ અંતર્ગત અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાંતિજ નગરમાં શ્રી વૈશ્ય સુથાર રામજી મંદિરમાં નૂતન વર્ષ અંતર્ગત અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાંતિજ નાની ભાગોર વિસ્તારમાં આવેલ શ્રી વૈશ્ય સુથાર રામજી મંદિરમાં નવા વર્ષ અંતર્ગત અન્નકૂટ દર્શનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષો જૂના આ મંદિરના નવીનકરણ કર્યા બાદ એક ભવ્ય મંદિર તથા વાડીનું નિર્માણ કરવામાં આવેલ છે. આ મંદિરમાં શ્રી વિશ્વકર્મા ભગવાન, શ્રી રામ પરિવાર તેમજ શ્રી ગણેશજી તેમજ હનુમાનજી બિરાજમાન છે. વર્ષ દરમિયાન તમામ તહેવારો અને ઉત્સવોની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે, પરંતુ વર્તમાન સમયમાં કોરોનાની મહામારી હોય ભક્તોને સોશિયલ ડિસ્ટન્સ રાખવા સૂચન કરવામાં આવે છે. મંદિર પરિસરમાં અન્નકૂટના દર્શન અને આરતીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરના પૂજારી કલ્યાણદાસ મહારાજે આરતી ઉતારી હતી અને ઉપસ્થિત હરિભક્તોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવીને આશીર્વાદ આપ્યા હતા. સંજય રાવલ, ZS TV, પ્રાંતિજ. મૌલિક ચૌહાણ, શાંતમ ડેન્ટલ ક્લિનિક, પ્રાંતિજ. આપ સૌ પ્રાંતિજવાસીઓને ZS TV માધ્યમથી દિવાળીની શુભકામનાઓ પાઠવું છું અને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. નવું વર્ષ આપ સૌને સુખદાયી, ફળદાયી, લાભદાયી નીવડે એવી સૌને પ્રભુને પ્રાર્થના. આ કોરોનાના
સંકટમાં આપ સૌ પ્રાંતિજવાસીઓને એટલી મારી નમ્ર વિનંતી કે સૌ દિવાળીના પર્વમાં સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીને જે બી તમારી ખરીદી હોય કે જે બી હોય એ તમે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીને કરો. અને બીજું સૌ માસ્ક સેનિટાઈઝરનો વારંવાર ઉપયોગ કરો, ઘરની બહાર નીકળતી વખતે રેગ્યુલર માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવો, એ સૌ ધ્યાનમાં રાખશો. વેપારી વર્ગ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને આવતું વર્ષ ખૂબ જ સારું જશે એવી પરમાત્માને પ્રાર્થના કરું છું. માં હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક તથા હોમિયોપેથી સહિત ચામડીના રોગો અને કોસ્મેટિક સહિતની સુવિધાઓ હવે હિંમતનગર ખાતે માં હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઉપલબ્ધ છે. તમામ પ્રકારની ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક સુવિધાઓ જેવી કે ફ્રેક્ચરની સારવાર, ટ્રોમા સર્જરી, ઓર્થોસ્કોપી કમરના દુખાવાની સારવાર, ઇન્જેક્શન દ્વારા મણકા અને ઘૂંટણના દુખાવાની સારવાર, રોજના આવતી હોય તેવા ગાની સારવાર, હાડકાના દુખાવો તથા ઓપરેશન સહિતની સુવિધા, તો ખાસ હવે માં હોસ્પિટલમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની સુવિધા. માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર અમિત શર્મા દ્વારા ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક તમામ પ્રકારની સુવિધાઓ સહિત સારવાર મળી રહેશે. તો માં હોસ્પિટલમાં ચામડીના રોગો અને કોસ્મેટિક સુવિધાઓની સારવાર માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર કુંજલ એ શર્મા દ્વારા મળી રહેશે, જેમાં શરીરના કોઈપણ ભાગ પરના અણગમતા વારનો લેસર મશીનથી કાયમી નિકાલ કરી આપવામાં આવશે. લેસર મશીનની મદદથી કોઈપણ પ્રકારના ટેટુ કાયમી નિકાલ કરી આપવામાં આવશે. ખીલ, ખીલના ડાઘા, મેલેજમાં વધતી ઉંમરે ચામડીનું નિસ્તેજ થવું, પ્રેગ્નન્સી સમયે પડેલ ડાઘા પોલિંગ અને મશીનથી દૂર થશે. મો ગરદન પરના મસા ક્યુટરીથી દૂર કરવામાં આવશે. સામાજિક પ્રસંગે, લગ્ન પ્રસંગે ઇન્સ્ટન્ટ ગ્લો લેઝર મશીનથી આપવામાં આવશે. વાર, ચામડી, નખની તપાસ માઇક્રોસ્કોપથી કરી આપવામાં આવશે. સ્થળ લોઅર ગ્રાઉન્ડ ફ્લોર લાઈફ પેટ લેબની બાજુમાં તુલસી લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ સહકારી જીન 4 રસ્તા હિંમતનગર. મોબાઈલ નંબર 7990007993.